અમદાવાદમાં વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા એવોર્ડ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે 10 કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને ઉર્જા એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતા. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોનો પસંદ કરીને પોતાના સપનાઓ પૂરા કર્યા છે. સમારંભના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર નીમા આચાર્ય, ફિલ્મ અને ટીવીના જાણીતા કલાકાર જૈમિની ત્રિવેદી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કુમુદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રોંગ વિલ પાવર, પોઝિટિવિટી, ટાઈમ મેનેજમેન્ટ અને એંગર મેનેજમેન્ટ, આટલું જો બહેનોની અંદર ખાસ વિશેષ ધ્યાન દેવામાં આવે તો એમને સફળતામાં કોઈ રોકી શકતું નથી. એ ફર્મ ડિટર્મિનેશન ને હાર્ડવર્ક, આ બે તો એમનામાં હોય જ છે. દે આર ઓલવેઝ ડિટરમાઇન એન્ડ ડુઈંગ વેરી વેરી હાર્ડવર્ક. પણ આ ચાર વસ્તુ, ટાઈમ મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ અને આ વસ્તુને જો એ લોકો બરાબર, અને એડજસ્ટમેન્ટ, આટલી વસ્તુના ઉપર વિશેષ ધ્યાન દે અને પોઝિટિવિટી, તો ક્યારે પણ એમને કોઈ સફળતામાં રોકી શકે નહીં. નું જે મિશન હોય એ મિશને હાંસલ કરી શકે, કારણ કે વુમન આર ઓલવેઝ એમ્પાવર્ડ એન્ડ ધે આર ગોડ્સ ગિફ્ટેડ. કે અમે ક્યારેય, અમારી જેન્ડર્સ ક્યારેય બી ખરાબ નથી. ખાલી મારે સોસાયટીને સમાજ આપવો છે કે અમે કિન્નર ક્યારેય કોઈને બદદુઆ નથી આપતા, હંમેશા દુઆ જ આપે છે. તો અમારા જેવી કોઈ બી વ્યક્તિ તમારે ત્યાં કદાચ નોકરી માટે, ધંધા માટે કે ભણવા માટે કદાચ આજીજી કરે અથવા હેલ્પ માંગે અથવા ઘર માટે હેલ્પ માંગે, તો પ્લીઝ તમે એને સપોર્ટ કરો, કારણ કે અમે બી એક તમારા જેવા જ એક ઇન્સાન છીએ અને તમારા જેમ જ એક માની કોકમાં જન્મ લીધો છે. તો પ્લીઝ એને સપોર્ટ કરો, આગળ વધારો અને દૂધમાં સાકરની જેમ ભણવા માંગે છે તો ભણાવો.